Hello, friends. નમસ્તે શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મુંબઈના ફેમસ વડાપાઉં વડાને તળવાની ઝંઝટ વગર બનાવીશું તો પણ એટલા મજેદાર બનશે ને કે તમે વડામાં નાખ્યા વગર ખાશો ને તો પણ એટલા ટેસ્ટી વડા લાગશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો એક કપ ચણાનો લોટ લઈશું વડાને ઉપરથી ક્રિસ્પી બનાવવા માટે એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું વન ફોર્ટી સ્પૂન હિંગ સ્વાદ અનુસાર મીઠું નાખીશું એટલે બેકિંગ સોડા વન ફોર ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખવાથી વડા ખુબજ સરસ ઉપરથી ક્રિસ્પી બનશે હવે થોડું થોડું પાણી નાખતા જઈને તેનું બેટર બનાવીશું પાણી થોડું થોડું નાખવાનું એટલે બેટર પતલું ના થાય હવે તમે આની થીકનેસ જુઓ આવું થિક બેટર બનાવવાનું છે હવે એક ટી સ્પૂન તેલ નાખીને બેટરને સારી રીતના ફેટી લઈએ આ રીતે ફેટવાથી તેમાં હવાના કણો ભરાશે અને બેટર આપણું પ્લફી અને લાઇટ કલર થશે એક બે મિનિટમાં તમે જુઓ તેની થિકનેસ ફેટવાથી સારી આવી ગઈ છે આ રીતના પ્લફી બેટર થઈ જાય પછી તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે વન ફોર્ટી સ્પૂન રાઈ મેથી નાખીશું રાઈ મેથી તતળી જાય એટલે વન ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન અડદની ડાળ નાખીશું અડદની ડાળ થોડી લાઈટ ગોલ્ડન કલરની થાય એટલે બે ટી સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું તેને સાતળી લઈએ સાથે થોડા મીઠા લીમડાના પાન સમારીને નાખીશું બે ચપટી હિંગ અડધો કપ ફ્રેશ ઝીણા સમારેલા ધાણાભાજી ધાણાભાજી તમે વઘારમાં જ નાખજો એટલે તેની ફ્લેવર સરસ વડામાં આવશે કારણ કે ધાણાભાજી વઘારમાં થોડી સતળાશે એટલા માટે હવે હાફ ટી સ્પૂન અળદર પાવડરને મિક્સ કરી દઈએ ત્યારબાદ અહીંયા અમે પાંચ મીડિયમ સાઈઝના બટેટા ને પહેલા જ બાફીને ઠંડા કરી લીધા છે તો તેને હાથથી મિક્સ કરીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ એકદમ સહેલું છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને અને હવે આપણે આપણે તળવાની પણ પણ નથી મસાલો એકદમ સરસ મુંબઈ સ્ટાઈલ બનાવીશું આ વડાને તમે પાઉમાં મૂક્યા વગર ખાશો તો પણ તમને ખૂબ જ ભાવશે તો વડા માટેનો મસાલો પરફેક્ટ છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ મસાલાને પૂરો ઠંડો થવા દેવાનો છે મસાલો ઠંડો થઈ ગયો છે તો હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને તેના નાના બોલ્સ બનાવી લઈએ બહુ મોટા ના કરતા કારણ કે આપણે અપમ પેનમાં બનાવવાના છીએ અને બટેટાવાળા તેમાં ફૂલશે આ રીતે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ બધા જ બોલ્સ આપણા તૈયાર થઈ ગયા છે હવે બેટરને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો બેટરને જોઈ લઈએ તો બસ આવી એવી બેટરનેસ રાખવાની છે તો આ જગ્યાએ તમારું બેટર થોડું પતલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ નાખીને મિક્સ કરીને પરફેક્ટ બનાવી લેજો હવે અપમ પેનને ગેસ પર રાખી દઈએ અને થોડા થોડા તેલના ટીપા નાખીને ગ્રીસ કરી લઈએ હવે બોલ્સ ને બેટરમાં ડીપ કરીને તેના ઉપર ચણાના કોટિંગ મિત્રો આ વડા બનાવવામાં બેટર બનાવવાની જ છે આ થી એટલા સરસ બટેટા વડા ફૂલશે અને ઉપરથી ક્રિસ્પી પણ થશે પછી સારી રીતના કોટિંગ થઈ જાય એટલે ચમચી વડે પેનમાં મૂકી દેવાના આ જ રીતના બધા જ બોલ્સ ને બેટર થી કોટ કરતા જવાનું અને મૂકતા જવાનું બેટર ને તમે સારી રીતના ફેટશો એટલે બટેટા વડા ખૂબ જ સરસ બનશે હવે બધા જ વડા ઉપર થોડા ટીપા તેલ નાખીશું પછી તેને ઢાંકીને ફક્ત બે થી ત્રણ મિનિટ લો ફ્લેમ પર કુક કરીશું ત્રણેક મિનિટ જેવું થયું છે તો આપણે વડાને જોઈ લઈએ તો ઉપરનું વડાનું લઈએ ડ્રાય થયું છે કે નહીં તે જોઈ લેવાનું સરસ ડ્રાય થઈ ગયું છે અને જો ઉપરનું લઈએ ડ્રાય ના થયું હોય તો ફરી તેને ઢાંકીને એકાદ મિનિટ થવા દેવાનું હવે સાઈડ ચેન્જ કરતા પહેલાં ફરી થોડા તેલના ટીપા નાખીને પછી સાઈડ ચેન્જ કરીશું તમે જુઓ કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે તળવાની કંઈક ઝંઝટ વગર સુપર ટેસ્ટી ઓઇલ ફ્રી બટેટા વડા આ રીતના બધા જ વડાની સાઈડ ચેન્જ કરી લઈએ ફરી ઢાંકીને બે થી ત્રણ મિનિટ જેવું કોક થવા દેવાનું ત્રણેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લઈએ તો બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી થયા છે તો ફરી સાઈડ ચેન્જ કરીશુ અને હવે આને ઢાંક્યા વગેરે કૂક કરીશું તમે જોઈ શકો છો બટેટા વડા સરસ ફૂલીને મોટા થયા છે હવે આને ઢાંક્યા વગર કૂક કરવાના છે અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા રહીશું અને બંને સાઈડ વડાને ક્રિસ્પી કરી લેવાના તમારે જેટલા ક્રિસ્પી વડા જોઈએ તેટલા કરવાના તમારે આને નાસ્તામાં ખાવા માટે બનાવવા હોય તો પણ તમે બિલકુલ તેલ વગરના બનાવી શકો છો હવે બંને સાઈડ વડા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો વડાને પ્લેટમાં લઈ લઈએ તમે લેયર એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે અને જરા પણ તેલ નથી એકદમ સરસ ડ્રાય છે એક તોડીને બતાવું જોતા જ મોમાં પાણી આવી ગયું છે ખાવાની તો ખૂબ જ મજા આવશે થોડું ગરમ છે હવે પાઉ પર પહેલા ગ્રીન ચટણી લગાવીશું હવે એના ઉપર વડાપાવની ડ્રાય ચટણી સ્પ્રિન્કલ કરીશું આ ડ્રાય ચટણી તમને માર્કેટમાં આસાનીથી મળી જશે પણ મેં તો ઘરે બનાવીએ છીએ અને એકવાર બનાવીને ફ્રીજમાં છ મહિના સુધી સ્ટોર પણ કરી શકશું હવે ઉપર મૂકીશું મસ્ત મજાનું વડું તેના પર ફરી સૂકી ચટણી સ્પ્રિન્કલ કરીશું ઉપર તળેલું મીઠાવાળું મરચું મૂકીશું તો આપણું સુપર ટેસ્ટી મજેદાર મુંબઈ સ્ટાઇલ વાળા તૈયાર છે તો તેને ચટણી અને મરચાં સાથે સર્વ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી જોઈને જ મોમાં પાણી આવી જાય છે તો જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો આજની રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો તે મને જરૂર કહેજો એટલે મને ખ્યાલ આવે કે મારો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ